રિટેલ ફુગાવાનો દર ઇન્ફ્લેશન 5 વર્ષના સૌથી ઊંચા સ્તર પર પહોંચી ગયો છે. ભારતમાં વર્તમાન આર્થિક સુસ્તીના માહોલની વચ્ચે મોંઘવારી જે છે તે મોદી સરકારની પરેશાની વધારી રહી છે અને આગળ પણ વધારશે. તો બીબીસી ન્યૂઝ ગુજરાતી પર હું સમીના શેખ આજે આ વિડીયોમાં તમને જણાવીશ કે ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો જે છે તે શું છે, ફુગાવો કોને કહેવાય અને તે ફુગાવાની તમારા પોકેટ પર કેવી રીતે અસર પડે છે. દરેક બાબતમાં તો આપણે આમ હાથ ઊંચા કરીને કહી ના શકીએ ને કે અમને શું. તો ચલો આજે કમસે કમ આ ટોપિકમાં તો આપણે જોઈશું કે ભારત દેશની કથળતી જતી અર્થવ્યવસ્થાની અસર તમારા ઘરના બજેટ સુધી કઈ રીતે અસર કરશે. ઇન્ફ્લેશન ફુગાવાની સાદી વ્યાખ્યા જોઈએ તો જ્યારે કોઈ રોજબરોજ વપરાતી વસ્તુઓમાં ભાવ વધારો થાય જેના લીધે લોકોની કોસ્ટ ઓફ લિવિંગ મોંઘી થાય તે ફુગાવો છે. એટલે તમારી પાસે આજે એટલા જ પૈસા છે જેટલા ગઈકાલે હતા, પણ એટલા જ પૈસામાં તમે ગઈકાલે જેટલી ક્વોન્ટિટીમાં વસ્તુઓ ખરીદી શકતા હતા તેના કરતાં આજે ઓછી વસ્તુઓ ખરીદી શકો છો કારણ કે મોંઘવારી છે. તો તમે ફુગાવાના શિકાર થયા છો એટલે તમારી ખરીદ શક્તિ ઓછી થઈ છે. આર્થિક જગતના જાણકારોનું તો કહેવું છે કે સુસ્ત પડેલી ભારતીય અર્થવ્યવસ્થા માટે ફુગાવાની આ સ્થિતિ મુશ્કેલી ઊભી કરી શકે છે. 2019ના અંત સુધી રિટેલ ફુગાવાનો જે દર હતો તે વધીને 7.35% થયો હતો. જો તેને 2018ના ડિસેમ્બર મહિનાની સાથે સરખાવવામાં આવે તો ફળો અને શાકભાજીની કિંમતમાં લગભગ 60% જેટલો વધારો થયો છે. લાઈક December 2018 કમ્પેર ટુ December 2019માં ફળો અને શાકભાજીમાં 60% જેટલો વધારો. તમને એ પણ જણાવી દઈએ કે 2018માં જે રિટેલ ફુગાવો હતો તે 2.18% હતો. નિષ્ણાતોના મતે આ ફુગાવાની સ્થિતિ આર્થિક સુસ્તી અને ઊંચા ફુગાવાના દરમાં સપડાવવાની સ્થિતિ ઊભી કરી શકે છે. નવેમ્બરમાં ફુગાવો 5.54% હતો, જે બાદ ડિસેમ્બરમાં વધીને 7.35% થઈ ગયો છે, જે વર્ષ 2014ના જુલાઈ મહિના બાદનો સૌથી વધારે ફુગાવાનો દર છે. ચારે તરફ મોંઘવારી અને મંદ પડેલા અર્થતંત્રની દરેક જગ્યાએ ચર્ચા છે ત્યારે આપણે એ પણ જાણી લઈએ કે ફુગાવાનો દરમાં જે વધારો થાય છે તે કેમ થાય છે. તો ભાઈ, રિટેલ ફુગાવાના દરમાં વધારો એટલા માટે થાય છે કારણ કે ફળો અને શાકભાજીના ભાવમાં ભારે ભરખમ વધારો થાય છે. આ વખતે એક તો ચોમાસામાં કમોસમી વરસાદ પડ્યો તેના કારણે પાકને ભારે નુકસાન થયું છે. નવેમ્બર અને સપ્ટેમ્બરમાં થયેલા વરસાદે ફળો અને શાકભાજીના પાકને ભારે નુકસાન કર્યું છે, જેના કારણે તેનો પાક ઓછો થયો છે. એટલે સ્વાભાવિક છે કે પાક ઓછો થયો છે, ડિમાન્ડ એટલી જ છે એટલે ભાવમાં વધારો થાય જ. બીજું કારણ એ છે કે ખાદ્ય પદાર્થોના વૈશ્વિક ભાવો જે છે તેમાં પણ વધારો થયો છે. એટલે વૈશ્વિક રીતે વર્લ્ડ વાઇડ ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થયો, જેની અસર ભારત પર પણ પડી છે. તો આપણે જેમ આગળ જોયું કે રોજબરોજ વપરાતા શાકભાજી, ફળો અને ઘર વપરાશની ચીજ વસ્તુઓ મોંઘી થઈ પણ આપણી ખરીદ શક્તિ ના વધી, તે એટલી જ રહી અને લોકોની આવકમાં પણ વધારો ના થયો, તો મુશ્કેલી કોને વેઠવી પડે? તમારે મારે લોકોને વેઠવી પડે. જો ફુગાવાની સાથે તમારી આવકમાં વધારો ન થાય તો તમારી જે પરચેઝિંગ પાવર છે, ખરીદવાની શક્તિ છે, તે ઘટી જાય છે. એટલે મોંઘવારીને કારણે તમે ઓછી વસ્તુઓ ખરીદી શકો છો. જો ફુગાવાનો દર સતત વધતો રહે તો એ તમારા જીવન નિર્વાહ પર અસર કરે છે, તમારા લિવિંગ કોસ્ટ પર અફેક્ટ કરે છે. લોકોની ખરીદ શક્તિ ઘટતા અંતે તો તે અર્થતંત્ર પર જ અસર કરે છે એઝ અ હોલ. તો ખરીદ શક્તિ ઘટી જવી એટલે કે મોંઘવારી વધતા જે વસ્તુઓ, જે સેવાઓ લોકો ખરીદતા હોય તે ઓછી ખરીદે છે. નિષ્ણાંતોનું માનવું છે કે આ ફુગાવાનો વધારો અસ્થાયી છે, એટલે મેબી પોસિબલ કે આવનારા મહિનાઓમાં ફુગાવાનો દર કાબૂમાં આવી શકે.